નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની છે યારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ઓક્ટોબર માસની અંદર એકમ કસોટી લેવાની છે તેનો કાર્યક્રમ જાહેર થઈ ગયું છે તેની અંદર ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનની તમારે એકમ કસોટી લેવાની રહેશે મિત્રો તમારી પૂર્વ તૈયારીના ભાગરૂપે મિત્રો આપણે એક મોડલ પેપર તૈયાર કરેલું છે આ મોડલ પેપર તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે અને આનું ટૂંક સમયની અંદર મિત્રો સોલ્યુશન પણ મૂકી દઈશું તો મિત્રો નવાઓ હો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં જેથી કરી ઓક્ટોબર આપણે સૌ પ્રથમ મૂકી દઈશું જે તમને મળી રહે તો મિત્રો વાત કરીશું સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાન જે ઓક્ટોમ્બર માસની અંદર એકમ કસોટી લેવાની છે અને તમારો જે અભ્યાસક્રમ છે તે મુજબ જ મિત્રો આ મોડલ પેપર તૈયાર કરેલું છે અને જે પચીસ ગુણનું મોડલ પેપર રહેશે એવી રીતે તમારે એકમ કસોટી પણ પચીસ ગુણની જ રહેશે મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ઘરે શીખી અંક નંબર ત્રણ ઓગસ્ટ માસનો આવી ગયો છે અને તેનું સંપૂર્ણ પ્રવૃત્તિઓનું સોલ્યુશન બનાવીને આપણે ચેનલની અંદર મૂકી દીધું છે જો મિત્રો તમારે જોવાનું બાકી હો તમારે ચેનલની મુલાકાત અવશ્ય લઈ પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો શું કહેવાય એ તમારે એક જ શબ્દમાં જવાબ લખવાનો છે સતત બે કે ત્રણ વાર સુધી વરસાદ ના પડે કે ઓછો વરસાદ પડવાની ક્રિયા ત્રીજું છે કોઈ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે શું વડાપ્રધાનની નિમણૂક કરે તે અને પાંચમું છે જંગલમાં વૃક્ષોના ઘર્ષણથી આગ લાગે એને શું કહેવાય તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર બે છે ખરા ખોટા જણાવવાના છે પહેલું છે પૂર આવે ત્યારે ઊંચાઈવાળા વિસ્તારમાં જતા રહેવું સાચું કે ખોટું તમારે લખવાનું રહેશે આગને ઓલવા પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું છે ભૂકંપ આવે ત્યારે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ ચોથું વિશ્વનો દરેક માનવી ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન સીઓટુ છોડે છે એ પાંચમું છે સોળ ઓક્ટોબરને વજોન દિવસ તરીકે ઓળખાય છે મિત્રો તમારે ખરો છે કે ખોટું એવું લખવાનું રહેશે જેના કુલ ગુણ છે પાંચ પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું નીચે આપેલ જોડકાના અવિભાગને બ વિભાગની સાથે જોડવાના છે અહીંયા અ વિભાગ આપેલો છે અહીંયા બ વિભાગ આપેલો છે આ વિભાગની અંદર છે વિલિયમ બેન્ટિંગ કોર્નવોલિસ અઢારસો ત્રેપન અઢારસો સત્તાવન અને મેકોલો અને તેની સામે તેના જવાબો આપેલા છે તમારે યોગ્ય જો જોડ બનાવવાની છે મિત્રો આમાં છે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ બી બ છે સત સતીપ્રથા નાબૂદી ક અંગ્રેજ ધારાશાસ્ત્રી ડ છે મુંબઈ અને થાણા વચ્ચે રેલવે અને એ છે ભારતમાં યુનિવર્સિટીઓની સિટીઓની સ્થાપના તો મિત્રો યોગ્ય જોડ બનાવીને તમારે જવાબ લખવાનો રહેશે જેના મિત્રો પાંચ ગુણ રહેશે પ્રશ્ન નંબર ચારની વાત કરીશું એક બે વાક્યમાં જવાબ લખવાના છે પાંચ પ્રશ્નો છે અને પાંચ ગુણ છે એના મિત્રો તમારે એ પાંચ પ્રશ્નો પૂછાતા હોય છે કમકસટીમાં એ રીતે તમારા જવાબો લીધેલા છે આ પ્રશ્નો લીધેલા છે મિત્રો તમારે જવાબ લખવાના રહેશે પહેલું છે પૂર કોને કહેવાય છે બીજું છે આબોહવા એટલે શું ત્રીજું છે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી ચોથો પ્રશ્ન છે સંસદના બે ગૃહમાં નીચલું ગૃહ ક્યું છે ને પાંચમું છે ખરડો કાયદો ક્યારે બને છે આ રીતે મિત્રો તેના જવાબો લખવાના રહેશે તમારે પ્રશ્ન નંબર પાંચની વાક વાત કરીશું માગ્યા મુજબ જવાબ આપો પહેલું છે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું સમજાવવાના છે મિત્રો આના બે ગુણ છે તમારે બીજું છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જણાવો એને પણ બે ગુણ છે મિત્રો તમારે ત્રીજું છે કઈ વસ્તુઓના વપરાશથી ક્લોરોફ્લોરો કાર્બનમાં વધારો થાય છે તો તમારે મિત્રો આનો એક ગુણ રહેશે તો આશા છે કે તમને અમારો વિડીયો ગમાઈ જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ઓક્ટોમ્બર માસની અંદર એકમકસ છૂટી છે તે પણ તમને સૌ પ્રથમ મળી રહેશે